વિદ્યા સંકુલ આગળના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર પાંચ આકાર અને ભાત એ આપણે પૂર્ણ કરેલું આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર છ જે નવું ચેપ્ટર આપણે આજના વિડીયોની અંદર શીખવાનું છે પાઠ્યપુસ્તક ની અંદર પેજ નંબર છોતેર ઉપર નવું ચેપ્ટર આપેલું છે ચેપ્ટર નંબર છ આપલેની ગમત આ ચેપ્ટરની અંદર માત્રને માત્ર આપણે બાદ બાકી શીખવાની છે તમે બીજા ધોરણની અંદર સાદી બાદ બાકી શીખીને આવ્યા છો તો હવે ત્રીજા ધોરણની અંદર આપણે દસકાવાળી બાદ બાકી શીખવાની છે તો જોઈએ આપણે ક્રિકેટ મેચ ક્રિકેટની રમત ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ બસો પાંત્રીસ રન બનાવ્યા ભારતે એકસો ત્રેવીસ રન બનાવ્યા છે રમત હજુ ચાલુ છે રમત ચાલુ છે એમ આપણને કીધેલું છે ભારતને જીતવા માટે કેટલા વધારે રનની જરૂર છે બસો પાંત્રીસ શ્રીલંકાએ કર્યા છે અને ભારત એકસો ત્રેવીસ રન બનાવે છે તો હજુ આપણે કેટલા વધારે રનની જરૂર છે જીતવા માટે ભારતે બસો છત્રીસ રન બનાવવા જ પડે ભારતને જીતવા માટે બસો છત્રીસ માઇનસ એકસો ત્રેવીસ તો જેટલા રનની જરૂર હશે એટલા રન આપણને મળશે તો અહીંયા છે કે ભારતને જીતવા માટે બસો છત્રીસ માઇનસ એકસો એટલે કે એટલા રનની જરૂર છે આપણે માત્ર અનુમાન કરવાનું છે કે જીતવા માટે ભારતને જરૂર છે અ સો કરતા વધારે રનની કે બસો કરતા ઓછા રનની બસો છત્રીસમાંથી માંથી જો આપણે એકસો ત્રેવીસ બાદ કરીએ તો અનુમાન આપણે કરીએ તો સો થી વધારે રન જ હોઈ શકે માત્ર આપણે અનુમાન કરવાનું છે તો આમાં આપણે અંદાજે અ કરી શકીએ કે સો થી વધારે રનની જરૂર પડે ત્યાર પછી અહીં આપણને મેચનું ચિત્ર આપેલું છે આગળ જોઈએ આપણે કે જીતવા માટે રનની જરૂર બસો છત્રીસની છે અને ભારતે કરેલા રન એકસો છે તો જીતવા માટે બાકી રન એકસો તેર છે એ કઈ રીતે એવા એ આપણે જોઈએ કે ચાલો બાદ બાકી કરીએ કે સૌ પ્રથમ એક એકમમાંથી એક એકમ લઈ લઈએ કે છમાંથી ત્રણ બાદ કરવાના છે તો અહીંયા છ એક આપણને આપેલા છે એમાંથી ત્રણ એક આપણે બાદ કરી દીધા છે તો આપણી પાસે બચે છે એક બે અને ત્રણ તો અહીંયા આપણે લેખા છે ત્રણ ત્યાર પછી દશકનો અંક ત્રણ છે એટલે કે ત્રણ આપણને દસ દસ છે એ આપણને અહીંયા ત્રણ ત્રણ આપેલા છે તો ત્રણમાંથી આપણે બે બાદ કરવાના છે એટલે ત્રણ દસ છે એમાંથી બે દસ આપણે બાદ કરી દીધા છે તો હવે આપણી પાસે છે એક દસ તો અહીંયા આપણે લખી દીધા છે એક ત્યાર પછી સોનો અંક બે છે એટલે કે સો આપણે બે વાર લખેલા છે બે સો છે એમાંથી આપણે એક સો બાદ કરીએ તો હવે આપણી પાસે છે માત્ર એક સો એટલે અહીંયા આપણે એક લેખા છે તો જવાબ આવ્યો આપણી પાસે એકસો તેર તો જુઓ આપણી પાસે રહ્યા એક સો સો એક છે એક દસ છે અને ત્રણ એક છે તો આગળ કે જીતવા માટે ભારતે એકસો ત એકસો તેર રન કરવા જ પડે એકસો તેર રન ભારતે કરવા પડે પેજ નંબર છોતેર હતું પેજ નંબર સત્યોતેર ઉપર આપણે જોઈએ તો પેજ નંબર સત્યોતેર ઉપર આપણે જોઈએ કે આ દાખલો તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો ગીતા પાસે તેના પાકીટમાં ત્રણસો અડસઠ રૂપિયા હતા તેણે એકસો રૂપિયાનું પુસ્તક ખરીદ્યું હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા તેના પાકીટમાં બાકી રહેલા ત્રણસો અડસઠ માઇનસ એકસો ત્રેવીસ તો જે જવાબ આવે એ આપણો અહીંયા લખવાનો ત્યાર પછી અનુમાન કરવા કહેલું છે આપણને કે ગીતાના પાકીટમાં બાકી રહેલા રૂપિયા અ બસો કરતાં વધારે હોય કે બ બસો કરતાં ઓછા હોય તો અહીંયા આપણે ડાયરેક્ટ સમજી શકીએ કે ત્રણમાંથી એક બાદ કરીએ આપણે તો બે આવે એટલે કે બસો કરતાં વધારે હોય અને અડસઠ કરતાં ત્રેવીસ નાની રકમ છે તો સંખ્યા વધે તો જવાબ આવે અ બસો કરતાં વધારે જોઈએ આપણે ગણતરી એની તો ગણતરી નીચે આપેલી છે કે ગીતાના પાકીટમાં ત્રણસો અડસઠ રૂપિયા હતા અને ત્યારબાદ એ પુસ્તક ખરીદે છે તો પુસ્તકની કિંમત છે એકસો ત્રેવીસ રૂપિયા તો આઠ એક છે છ દશકનો અંક છે એટલે કે દસ લખેલા છે અને ત્રણ સો છે તો આઠ એક છે એટલે કે આઠ એક આપેલા છે અહીંયા આપણને છ દસ છે દશકનો અંક છે એટલે કે છ આપણને અહીંયા દસ છે આપણને છ વખત આપેલા છે અને સો આપણને અહીંયા ત્રણ વખત આપેલા છે તો આઠ એક આપેલા છે એમાંથી ત્રણ એક આપણે બાદ કરવાના છે એટલે કે એક બે ને ત્રણ આપણે બાદ કરી દીધા તો હવે આપણી પાસે છે એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા આપણે લખી દઈએ પાંચ ત્યાર પછી આગળ છ દસ છે આપણી પાસે એમાંથી બે દસ આપણે બાદ કરી દઈએ તો હવે આપણી પાસે વધે છે એક બે ત્રણ ચાર તો અહીંયા આપણે લખી દઈએ ચાર ત્યાર પછી ત્રણ આપણને સો આપેલા છે એમાંથી એક સો આપણે બાદ કરી દઈએ તો આપણી પાસે વધે છે બે સો તો અહીંયા આપણે લખી દઈએ બે તો ગીતા પાસે કેટલા રૂપિયા હોય તો કે ગીતા પાસે પાકીટમાં હવે બાકી રહેલા બસોને પિસ્તાલીસ રૂપિયા હોય આગળ જોઈએ આ પેજ નંબર હતું આપણું સત્યોતેર પેજ નંબર અઠ્યોતેર ઉપર જોઈએ તો એમાં આપેલું છે કે તમે શરીફાને મદદ કરી શકો શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી તેણે તેને બસો પિસ્તાલીસ રૂપિયા આપ્યા શરીફાએ રૂપિયા એકસો સત્યાવીસમાં એક એક કિલોગ્રામ એટલે કે એક કિગ્રા કપડા ધોવાનો પાવડર ખરીદ્યો દુકાનદારે તેને રૂપિયા પરત કર્યા કિલોગ્રામને કીગરા તરીકે દર્શાવાય છે અહીંયા જે આપણને આપેલું છે એને કિલોગ્રામ તરીકે દર્શાવાય અને કિલોગ્રામને કીગરા તરીકે પણ દર્શાવી શકાય દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા આપણે શોધવાનું છે કે દુકાનદારને ખરેખર અઠ્ઠાણું રૂપિયા જ પરત કરવાના હોય તો ચાલો શોધીએ શરીફા પાસે રૂપિયા હતા બસો પિસ્તાલીસ અને પાવડરની કિંમત છે એકસો સત્યાવીસ તો પાંચમાંથી સાત બાદ કરવાના છે ચારમાંથી બે બાદ કરવાના છે અને બેમાંથી એક બાદ કરવાના છે તો અહીંયા પાંચમાંથી સાત બાદ થઈ શકે નહીં શું કામ કારણ કે જો આપણી પાસે પાંચ ચોકલેટ હોય તો આપણે કોઈપણ વ્યક્તિને સાત ચોકલેટ આપી શકીએ નહીં કારણ કે આપણી પાસે માત્ર પાંચ જ છે તો અહીંયા આપણે શું કરવાનું છે કે પાંચ છે એના ઉપર આપણે છેકો મારવાનો છે અને ત્યાં આપણે લખીશું પંદર અને આગળ જ્યાં ચાર છે એના ઉપર છેકો મારીને એના ઉપર લખીશું ત્રણ તો અહીંયા જે કંઈ મેં પ્રક્રિયા કરી એને કહેવાય દસકો લીધો તો પંદરમાંથી સાત બાદ કરવાના છે અને ત્રણમાંથી બે બાદ કરવાના છે તો જોઈએ આપણે આગળ કે આપણે પાંચ એકમાંથી સાત એક ન લઈ શકીએ એટલે કે પાંચમાંથી આપણે સાત બાદ કરી શકીએ નહીં તેથી દસ ઉછીના લાવો દસ એટલે કે એક એક એવા દસ તો દસ આપણે ઉછીના લીધા છે એટલે દસ ઊંચીના લીધા છે પ્લસ પાંચ એટલે કે પંદર તો હવે આપણી પાસે પંદર એક થયા તો અહીંયા પંદર જે એક છે એ પંદર એક છે અને દસ હવે ત્રણ છે કારણ કે એક દસ અહીંયા ચાર ચાર દસ હતા એમાંથી આપણે એક દસ આપણે અહીંયા લઈ લીધા છે અને બે શું છે તો કે બે સો છે તો આગળ જોઈએ પેજ નંબર ઓગણસી ઉપર પેજ નંબર ઓગણસી ઉપર આપેલું છે કે પંદર એકમાંથી સાત એક લઈ લો હવે માત્ર આઠ એક બાકી રહે પંદર એક છે એમાંથી આપણે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક આપણે લઈ લીધા છે તો હવે આપણી પાસે આઠ એક છે ત્યાર પછી હવે દસ લઈ લો હવે ફક્ત એક દસ વધે છે એટલે કે બાકી રહે છે તો ત્રણ દસ હતા આપણી પાસે એમાંથી આપણે બે દસ લઈ લીધા છે તો હવે આપણી પાસે વધે છે માત્ર એક દસ તો અહીંયા આપણે એક દેખા છે ત્યાર પછી કે હવે સો લઈ લો હવે ફક્ત એક સો બાકી રહે છે આપણી પાસે બે સો છે એમાંથી આપણે એક સો લઈ લીધા છે તો હવે આપણી પાસે વધે છે માત્ર એકસો તો અહીંયા આપણે એક લખી દીધા છે તો તેથી બાકી રહેલા ટોકન સો એક છે દસ એક છે અને એક એક આઠ છે તો તેથી દુકાનદારે શરીફાને રૂપિયા એકસો અઢાર આપવાના હતા વેપારીએ શરીફાને કેટલા રૂપિયા વધારે આપવા જોઈતા હતા તો કે પહેલાં દુકાનદારે એને અઠ્ઠાણું રૂપિયા પરત કરેલા અને આપણી પાસે જવાબ છે એકસો અઢાર રૂપિયા તો અહીંયા આપણે ગણતરી કરીએ કે એકસો અઢાર રૂપિયા છે એમાંથી આપણે અઠ્ઠાણું રૂપિયા બાદ કરી દઈએ તો આપણને જવાબ મળે એટલા રૂપિયા એને વધારે આપવા પડે તો આઠમાંથી આઠ બાદ કરીએ તો શૂન્ય આવે અને એકમાંથી નવ ન જાય એટલા માટે આપણે અહીંયા દસકો લેવો પડે તો અહીંયા આપણે લખવા પડે અગિયાર અને એકની ઉપર લખવા પડે શૂન્ય તો અગિયારમાંથી નવ જાય તો કેટલા વધે તો કે બે તો વેપારીએ શરીફાને રૂપિયા વીસ વધારે આપવા પડે હતું પેજ નંબર આપણું ઓગણ એંસી આગળ જોઈએ પેજ નંબર એંસી પેજ નંબર એંસી ઉપર આપણને આપેલું છે કે મહાવરો એમાં થોડાક દાખલા આપેલા છે જોઈએ આપણે પહેલો દાખલો આપેલો છે કે બાળ કાચબાની ઉંમર તેત્રીસ વર્ષ છે તેની માતા કાચબી કાચબાની માતા છે કાચબીની ઉંમર એકસો પચાસ વર્ષ છે તો કાચબી કરતાં બાળ કાચબો કેટલો નાનો છે કાચબીની ઉંમર એકસો પચાસ વર્ષ અને બાળ કાચબાની ઉંમર તેત્રીસ વર્ષ તો એકસો પચાસમાંથી તેત્રીસ આપણે બાદ કરવાના છે જીરોમાંથી સાત ઝીરોમાંથી ત્રણ ન જાય એટલે કે અહીંયા આપણે લખવા પડે દસ અને અહીંયા લખવા પડે ચાર જે આપણને અહીંયા લખેલા આપેલા છે ત્યાર પછી આગળ જોઈએ આપણે કે દસમાંથી ત્રણ બાદ કરીએ તો સાત અને ચારમાંથી ત્રણ બાદ કરીએ તો એક અને એકની નીચે કંઈ નથી એટલે શૂન્ય તો એકમાંથી શૂન્ય બાદ કરીએ તો એક તો બાળ કાચબો કાચબી કરતાં એકસો સત્તર વર્ષ નાનો છે બીજું આપેલું છે કે અરવિંદે વાર્તાના પુસ્તકના ઓગણ સિત્તેર વાંચ્યા છે ગૌરીએ તે જ પુસ્તકના પંચાણું પાના વાંચ્યા છે તો કોણે વધારે પાના વાંચ્યા છે અને કેટલા વધારે તો આપણે જવાબ મેળવીએ પંચાણુંમાંથી ઓગણસિત્તેર આપણે બાદ કરવાના છે તો પાંચમાંથી નવ ન જાય એટલા માટે પાંચની ઉપર આપણે પંદર લખીશું અને નવની ઉપર આપણે આઠ લખીશું તો પંદરમાંથી નવ બાદ કરવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર એમાંથી આપણે નવ બાદ કરવાના છે એટલે કે આ પાંચ છ સાત આઠ નવ તો હવે આપણી પાસે વધે છે આવડા પાંચ ને આ છ તો અહીંયા લખીશું આપણે છ તો આઠમાંથી છ બાદ કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એમાંથી છ બાદ કરી દઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો હવે આપણી પાસે છે એક અને બે તો અહીંયા આપણે લખી દઈએ બે તો આપણી પાસે જવાબ આવી ગયો છવ્વીસ તો ગૌરીએ અરવિંદ કરતાં વાર્તાના પુસ્તકના છવ્વીસ પાના વધારે વાંચ્યા કહેવાય તો ત્યાર પછી પેજ નંબર આ હતું એંસી આગળ જોઈએ પેજ નંબર એક્યાસી ઉપર પેજ નંબર એક્યાસી ઉપર જોઈએ આપણે કે દાખલા નંબર ત્રણ આપેલો છે આપણને કે રીનાએ પોતાના ઘરના વિદ્યુત મીટરનું માપ નોંધ્યું ગયા મહિનાનું મીટર માપન એકસો અઢાર યુનિટ હતું આ મહિનાનું મીટરમાં મને એક મીટર માપન મીટર માપ એકસો યુનિટ છે તો એક મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી આ મહિનાનું માપ છે એકસો ત્રાણું આ મહિનાનું માપન છે એકસો ત્રાણું અને ગયા મહિનાનું માપન છે એકસો અઢાર તો અહીંયા આપણને આપેલું છે એકસો ત્રાણું માઇનસ એકસો અઢાર માઇનસ એટલે કે બાદબાકાની બાદબાકીની નિશાની આપણે કરવી પડે કારણ કે આપણને એમ પૂછેલું છે કે કેટલી વીજળી વાપરી એટલે કે મોટી રકમમાંથી નાની રકમ આપણે બાદ કરવાની છે એકસો ત્રાણું માઇનસ એકસો અઢાર ત્રણમાંથી આઠ બાદ કરવાના છે તો ન જાય ત્રણમાંથી આઠ એટલે આપણે દસ કો લઈશું અહીંયા લખીશું તેર અહીંયા લખીશું આઠ તેરમાંથી આઠ બાદ કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એમાંથી આપણે આઠ બાદ કરી દઈએ ત્રણ છ સાત અને આઠ તો હવે આપણી પાસે છે એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા આપણે લખી દઈએ પાંચ આઠમાંથી એક બાદ કરીએ તો સાત એકમાંથી એક જાય તો શૂન્ય તો તેણે વીજળીના પંચોતેર યુનિટ વાપર્યા દાખલા નંબર ચાર જોઈએ દાખલા નંબર ચારમાં આપણને આપેલું છે કે ખુશ્બુએ એકસો પચીસમાં શર્ટ ખરીદ્યું અને એકસો પાંસઠમાં પેન્ટ ખરીદ્યું તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો એકસો પચીસ રૂપિયાનું શર્ટ અને એકસો પાસઠ રૂપિયાનું પેન્ટ તો આપણને ખાલી જગ્યામાં શર્ટ ખરીદ્યું તો એકસો પચીસ રૂપિયામાં એણે શર્ટ ખરીદ્યું છે અને એકસો પાસઠમાં પેન્ટ એટલે કે અહીંયા લખીશું આપણે એકસો પાસઠ તો એકસો પાસઠ વત્તા એકસો પચીસ આમ કારણ કે આપણને અહીંયા એમ પૂછવું જોઈએ કે કુલ કેટલાક રૂપિયા ખર્ચ એણે કર્યો છે પાંચ વત્તા પાંચ દસ દસને શૂન્ય વધી પડી એક છ ને એક સાત આઠ નવ એક વત્તા એક બે તો તેણે બધા મળીને બસો નેવું રૂપિયા ચૂકવ્યા હોય પેજ નંબર એ એક્યાસી હતું આગળ જોઈએ પેજ નંબર બ્યાસી પેજ નંબર બ્યાસી ઉપર આપણને પાંચમું આપેલું છે કે નીચેના ઉકેલ શોધો સત્તર માઇનસ ત્રણ સત્તરમાંથી ત્રણ બાદ કરીએ તો સાતમાંથી ત્રણ બાદ કરીએ તો ચાર વધે અને એકને નીચે કંઈ નથી એટલે કે એક ચૌદ વત્તા ત્રણ ચાર પાંચ છ સાત એકની નીચે કંઈ નથી એટલે એક ઓગણચાલીસ માઇનસ દસ નવની નીચે કંઈ નથી શૂન્ય છે નવમાંથી શૂન્ય બાદ કરીએ તો નવ ત્રણમાંથી એક બાદ કરીએ તો બે ત્યાર પછી બે બાર વત્તા ચોવીસ તો બે વત્તા ચાર છ એક વત્તા બે બરાબર ત્રણ તો જવાબ આવે છત્રીસ છ્યાસી માઇનસ અઠ્ઠાવન છમાંથી આઠ બાદ કરવાના છે છમાંથી આઠ ન જાય એટલે કે અહીંયા આપણે લખીશું સોળ અને આઠની ઉપર લખીશું સાત તો સોળમાંથી આઠ બાદ કરીએ તો આઠ વધે સાતમાંથી પાંચ બાદ કરીએ તો બે વધે ત્યાર પછી આગળ જોઈએ કે એકસો ઓગણચાલીસ માઇનસ એકસો દસ નવમાંથી શૂન્ય બાદ કરીએ તો નવ વધે ત્રણમાંથી એક બાદ કરીએ તો બે વધે અને એકમાંથી એક બાદ કરીએ તો શૂન્ય વધે સાતમાંથી ત્રણ બાદ કરીએ જો અહીંયા આપણે બસો સાડત્રીસ વત્તા ત્રણ બસો તેર છે તો અહીંયા આપણે સરવાળો કરવાનો છે સાત વત્તા ત્રણ સાતને ત્રણ દસ દસની શૂન્ય વધી પડી એક ત્રણને એક ચાર ચારને એક પાંચ બે ને બે ચાર તો જવાબ આવ્યો ચારસો પચાસ ત્યાર પછી ત્રણસો પચીસ માઇનસ બસો ચાર તો પાંચમાંથી ચાર બાદ કરીએ તો એક બેની નીચે કંઈ નથી શૂન્ય છે બેમાંથી શૂન્ય બાદ કરીએ તો બે ત્રણમાંથી બે બાદ કરીએ તો એક જવાબ આવે એકસો એકવીસ ત્યાર પછી ચારસો ચુમ્મોતેર માઇનસ એકસો છત્રીસ ચારમાંથી છ ન જાય એટલે આપણે દસકો લેવાનો છે ચૌદ લખવાના છે અને સાતની ઉપર છ લખવાના છે ચૌદમાંથી છ બાદ કરીએ તો આઠ છમાંથી ત્રણ બાદ કરીએ તો ત્રણ અને ચારમાંથી એક બાદ કરીએ તો ત્રણ જવાબ આવ્યો ત્રણસો આડત્રીસ ત્યાર પછી આગળ આપેલું છે કે બસો બેતાલીસ માઇનસ ચારસો તેર બેમાંથી ત્રણ ન જાય એટલે કે બાર અને ચારની ઉપર ત્રણ બારમાંથી ત્રણ બાદ કરીએ તો નવ ત્રણમાંથી એક બાદ કરીએ તો બે છમાંથી ચાર બાદ કરીએ તો બે ઓગણપચાસ વત્તા વીસ નવ વત્તા શૂન્ય બરાબર નવ ચાર વત્તા બે છ ત્યાર પછી એકસો પાંત્રીસ વત્તા એકસો છેતાલીસ પાંચ વત્તા છ છ ને પાંચ અગિયાર અગિયારનો એકડો વધી પડી એક ત્રણને એક ચાર ચાર ને ચાર આઠ એક વત્તા એક બરાબર બે છઠ્ઠું આપેલું છે કે તમારી જાતે તમારા જવાબ ચકાસો બસો છત્રીસમાંથી એકસો ચૌદ એણે બાદ કર્યા છે છમાંથી ચાર જાય તો બે ત્રણમાંથી એક જાય તો બે અને બેમાંથી એક જાય તો બે જવાબ આવી ગયો આપણી પાસે એકસો બાવીસ એકસો બાવીસને એણે અહીંયા સવાલ તરીકે લીધા છે એકસો બાવીસ વત્તા અહીંયા જે છે એ અહીંયા આપણને માઇનસમાં આપેલું છે એને અહીંયા પ્લસમાં લીધું છે એણે તો એકસો ચૌદ તો બે વત્તા ચાર છ બે વત્તા એક ત્રણ ને એક વત્તા એક બે તો આપણે અહીંયા જે સવાલ હતો એ અહીંયા જવાબ મળી ગયો છે એટલે કે અહીંયા જે જવાબ આપી આપણી પાસે જે છે એ અહીંયા સવાલ થઈ ગયો છે એટલે કે આ જવાબ એકસો બાવીસ છે એ આપણો સાચો છે ત્યાર પછી બીજું ઉદાહરણ પૂછે કે ત્રણસો ચાલીસ માઇનસ અઠ્યાવીસ તો આઠમાંથી ઝીરોમાંથી આઠ ન જાય એટલે કે અહીંયા આપણે દસ લેવાના છે અને ચારની ઉપર ત્રણ લખવાના છે દસમાંથી આઠ જાય તો બે ત્રણમાંથી બે જાય તો એક અને ત્રણની નીચે કંઈ નથી એટલે કે શૂન્ય હોય ત્રણમાંથી શૂન્ય જાય તો ત્રણ તો જવાબ આપણી પાસે છે ત્રણસો બાર ત્રણસો બારને અહીંયા રકમમાં લીધા છે અને અહીંયા જે માઇનસ અઠ્યાવીસ હતા એને અહીંયા પ્લસ અઠ્યાવીસ લીધા છે તો બે વત્તા આઠ દસ દસની શૂન્ય વધી પડી એક એક ને એક બે બે ને બે ચાર ત્રણની નીચે કંઈ નથી એટલે શૂન્ય ત્રણ વત્તા શૂન્ય બરાબર ત્રણ તો સવાલ જે ત્રણસો ચાલીસ અહીંયા હતો એ આપણને અહીંયા જવાબ તરીકે મળી ગયો છે તો ત્રણસો બાર જે જવાબ છે એ આપણો સાચો છે આ હતું આપણું પેજ નંબર બ્યાસી હવે પછીનું જે ત્યાંસી નંબરનું પેજ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું ત્યાં સુધી મને માત્ર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn